सुंदर कुदरती घटना असर विषय भरीश जो कुदरती घटनाओ है आप रोजबरोज जीवन में जो पवन ढीला ढीला थी जाए बदा वायर मिक्स थे
પરથી ઉતારેલું હોય છે. કોઈ આપણે એથી બચવા માટેના અમુક પગલાં લેવા જોઈએ. બરાબર, તો જો તણખા વિશે આપણે ગ્રીક ભાષાની અંદર આપણે ગ્રીકના જે વૈજ્ઞાનિક હતા એને સમજાવ્યું કે અંદાજે ઈસવીસન 600 એટલે કે ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે કે ભૂકંપનો એક પ્રકાર છે એટલે કે ને ફોરેલ કે રૂપાટી કે છવાળ સપાટી જે હોય એને ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. આપણે ઘણી વખતે જોતા હોય છે કે બલૂન હોય છે તો આપણે આપણી રૂપાટી આગળ લાવીએ છીએ તો એ એમના એકબીજા તરફ આકર્ષતા હોઈએ છીએ એટલે કે એકબીજા સાથે આકર્ષાય છે. આ ગ્રીક ટેક્સ બતાવ્યો છે. હવે જુઓ કે આ અંબર બરાબર એમને તમને કહ્યું ને કે અંબર શું છે કે ગુંદરનો એક પ્રકાર છે એટલે કે રૂપાટી એટલે કે રૂચડાવાળા સપાટી એટલે કે જે ભૂસાવાળી સપાટી હોય છે એના પર વસવામાં આવે છે. જો આ વસ્તુ દેખાય છે કે જો એટલે શું થાય છે ચોટી જાય છે. આપણે જોઈએ કે તમે નોંધ્યું છે કે જ્યારે તમે ઊનના કે પોલિસ્ટરના કપડાં એટલે કે અંધારા રૂમની અંદર પહેરતા હશો ત્યારે શું થશે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા એટલે કે તણખા જુઓ છો એટલે કે અથવા તડતર અવાજ પણ સાંભળો છો એટલે આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ એટલે કે તણખા એટલે કે આપણે ઘણી ઓઢવા માટે સાલ પણ જો પોલિસ્ટરની સાલનો ઉપયોગ કર્યો હોય તો આપણા પગના ઘસારા સાથે આવતા એ પણ તણખા ઉત્પન્ન થતા જોવા મળે છે. પછી બીજી વસ્તુ આપણે જોઈએ કે રેસાવાળા સાથે ઘસવાથી આપણે જે બલૂન હોય છે તે બલૂનને આપણા શરીર સાથે કાંઈ ગમે તે જગ્યાએ ઘસી માછાના વાળ સાથે ઘસી અને જો દિવાલ પર ચોટાડવામાં આવે તો પણ એ ચોટી જાય છે. બરાબર, એટલે કે આપણે તણખા તો આપણે જોઈ આવશું કે જો આ કપડાં જે છે કપડાંની અંદરથી તણખા દેખાતા હોય છે. પદાર્થનું આલેશ છે અને ઘસવા માટે જે પદાર્થો
પછી વાળ સાથે કાંસકીને ઘસવાથી શું થશે? તો કે વાળ સાથે કાંસકીને ઘસીશું તો પણ તેની અંદર વીજભાર ઉત્પન્ન થતો હશે. હવે જોઈએ, હવે તેને આપણે વીજભારી પદાર્થ જે કહ્યા છે, બરાબર, બંને પદાર્થો કેવા થાય છે? વીજભારી થઈ ગયા છે, એટલે કે ચુંબક જેવું કાર્ય કરતા હશે. એટલે આપણે જોઈએ શું થશે. હવે જુઓ કે એ પ્રવૃત્તિની અંદર આપણે જે વીજભારી કર્યા છે, તે વીજભારી એટલે લિપ્વી અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારી પ્રક્રિયામાં પોલિથીનના વાળ અને વીજભારી થાય છે. તો હવે જોઈએ કે પોલિથીનના વાળથી એને શું થાય છે? પોલિથીન ઉપર ઘસવાથી પણ શું થાય છે? એ વીજભારી થતા હોય છે, બરાબર. તો કે પોલિથીન અને વાળથી પણ વીજભારી થાય છે, તમે જોઈ શકો છો. તમે પણ તમારા ઘરે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે વીજભારના પ્રકાર અને તેની આંતરક્રિયાઓ, હવે આપણે વીજભારના પ્રકાર અને એની આંતર એટલે કે બહાર એટલે કે અંદરની જે પ્રક્રિયા થતી હોય એના વિશે આપણે જોઈશું. કે જોઈએ કે આપણે જે પ્રવૃત્તિ કરી હતી એની એ જ પ્રવૃત્તિ આપણે ફરીથી અહીંયા કરી અને કેવી રીતે એ પ્રવૃત્તિ થતી હશે એને આપણે સમજીશું. પ્રવૃત્તિ 15.3 ની અંદર જુઓ, આ ફુગ્ગા લીધા છે. બલૂનને આપણે શું કરીશું? ફૂલાવીશું. હવે તેઓ એકબીજા સાથે આવે ને એ રીતે લટકાવવાના, બરાબર. જો એ રીતે લટકાય છે બંને ફુગ્ગાને ઊનના કાપડને ઘસવાનું તો પછી છોડી દેવાનું. એટલે ઊનનું ઘરની અંદર જે કાપડ હોય એના જે આપણે ઘસીશું અને બંનેને છોડી દઈશું. બંને જો અડકે ને એ રીતે નાખાય છે એટલે કે વપરાયેલી એક રિફિલ લેવાની. હવે એ રિફિલને શું કરવાનું છે? પોલિથીન સાથે ઘસી અને તેને કાળજીપૂર્વક કાચના પાત્ર અને સ્ટેન્ડ તરીકે વાપરવાનું, એટલે કે તેમાં મૂકવાનું. જે કાચનું જે પાત્ર હોય એને સ્ટેન્ડ તરીકે વાપરીશું એટલે કે એમાં સ્ટેન્ડની સાથે એને મૂકવાની રહેશે. એટલે કે સ્ટેન્ડની સાથે મૂક્યા પછી એને પોલિથીન સાથે આપણે ચોક્કસથી દેખાય છે. હવે કાચના પાત્રની અંદર આપણે મૂકી દઈએ, બરાબર. તો હવે મૂક્યા પછી શું કરીશું? કે રિફિલને પણ પોલિથીન સાથે ઘસો, એટલે કે જે રિફિલ છે એને પણ પોલિથીન સાથે ઘસવાની રહેશે.